દેશ સહિત વિદેશમાં હાલ કોરોનાને લઈને હાહાકાર મચી ગયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચના કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જિલ્લા ફેર અવરજવર કરી શકશે નહીં અને કોઈ કારણસર જિલ્લા ફેર જવાનું થાય તો ખાસ મંજૂરી લેવી પડશે. તો પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત પાલન કરાતા કેટલાક વગર પાસ પરમિટે જિલ્લા ફેર અવરજવર કરતા નોકરિયાત અધિકારી કર્મચારીઓ અટકાવવામાં આવ્યા હતા. હાલ કોરોનાના વાયરસને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જિલ્લામાં કોરોનાનો અન્ય પોઝિટિવ કેસમાં વધારો ન થાય તે માટે જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા જિલ્લામાં રહેવું સ્પષ્ટપણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોઈ ખાસ ઇમરજન્સી સેવામાં જિલ્લાભર માટે અવરજવર માટે મંજૂરી આપવામાં આવશે. ત્યારે હાલ તો આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI MD ચંપાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ PSI BD રાઠોડ દ્વારા મજરા તથા પ્રાંતિજ મહિલા PSI PD ચૌધરી દ્વારા અત્યારે આ દેહ દજાડે તેવી ગરમીમાં પણ ડ્યુટી ઉપર જોવા મળ્યા હતા અને જિલ્લા ફેરથી આવતા લોકો કર્મચારીઓને અધિકારીઓને ફરજના ભાગરૂપે રોક્યા હતા અને જિલ્લા ફેરથી વગર પાસ પરમિટે આવતા લોકોને જિલ્લામાં પ્રવેશ આપ્યો ન હતો. તો હાલ તો આ ભયાનક કોરોનાની મહામારી વચ્ચે અને ગરમી તડકા વચ્ચે ઊભા રહીને પ્રાંતિજ પોલીસ દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે અને ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. તો બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા ફેર નહીં જવાની સૂચનાનું કેટલાક અધિકારીઓ કર્મચારીઓ ઉલ્લંઘન કરે છે, ત્યારે તંત્ર દ્વારા આવા કર્મચારીઓ ઉપર શું એક્શન લેશે એ તો હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસની નિષ્ઠાભરી કામગીરીને લઈને પ્રાંતિજ પોલીસને લાખ લાખ સલામ. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.